એક વાર એનો હાથ પકડીને એને તમાચો મારીને કેમ એમ ન કહ્યું કે ખબરદાર શ્રુતિ, તું આ ઘર છોડીને ગઈ છે. કહ્યું નહીં ને? ખબર છે કેમ ન કહ્યું? કારણ કે તારા મનમાં પાપ છે. પાપ રમાબેન નેતા પ્રસન્ન હતો, તું જવાનો હતો, તેમ છતાંય એક વાર શ્રુતિને ફોન કરીને એમ કીધું કે ચાલ શ્રુતિ, આપણે બંને સાથે જઈએ, આ પ્રસંગ સાચવવો પડે એમ છે. ના શોધન, તારે પ્રસંગ નથી સાચવવો, તારે તારી આ સગલીને સાચવવી. ત્યાં જઈને બધાને શું કહ્યું? લક્ષ્મીની ઓળખાણ કઈ રીતે કરાવી? કે મળો, આ છે મારી નવી વહુ લક્ષ્મી, અને તું એ પગાર ઉઘરાવતા ચાંદલા સુધી પહોંચી ગઈ. તું કલ્પના, લક્ષ્મીને મેં જ કહ્યું હતું કે તું શોધન સાથે જા. વાહ અંબિકા, આખરે આટલા વર્ષો પછી વેર લેવાની શરૂઆત કરી ખરી? હા કલ્પના, બસ તારા લીધે, અંબિકા તારા લીધે વર્ષો પહેલા મારે આ ઘર છોડવાનું આવ્યું. આજે તે મારી દીકરીને આ ઘરથી કાઢી, એવું થાય છે ને અંબિકા? એવું થાય છે કે કેમ પ્રદ્યુમનને મેં મારી કેમ ના? બસ કર કલ્પના, બસ કર. આ ઘરમાંથી જવાનો નિર્ણય શ્રુતિનો હતો, અમારો નહીં. અમે એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ એ રોકાઈ નહીં. વાત રહી લક્ષ્મીની, તો આ છોકરીના પગ ધોઈને પૂજવા જેવી હાલત છે અમારી. આ છોકરીના લીધે આજે મારો છોકરો મારી આંખ સામે જીવતો ઉભો છે.